ત્રણ ચાર વર્ષ પહેલા હું વાડીએ જતી ત્યારે એ રસ્તામાં બેઠા હતા. પછી હું વાડીએ એકલી એકવાર એકલી જતી ત્યારે મને ખબર વગરના આવ્યા ને હું જતી ત્યારે ઈશારા કરતા ગાળો બોલતા અને અલગ નામે બોલાવતા હતા. પછી હું વાડીએ પગી ત્યારે ઈવડાય ખબર વગરના આવ્યા ને હું નીણ વાટતી ત્યારે એ આવીને મને પાછળથી પકડી લીધી અને પાછળથી પકડી લીધી અને હું રાયડું નાખતી તો એ મારું મોઢું દબી દીધું. પછી મને મારી આડે બળજબરી કરવા લાગ્યા ને વિડિયા ઉતારવા લાગ્યા. આ તો 3 વર્ષ થવા તો હાલે છે કે છે આપણને તો 15-20 મર થાય ખબર સમાજે મને ખબર પાડી. વિડીયો લઈને આવ્યા અમારા ઘરે 4-5 જમાઈ પહેલાં તે મને ખબર પડી કે દીકરી તમારી છે. અમે પછી જોયું અમને દેખાણું આ આપણી દીકરી છે. પછી એને ધમકી આપેલી એ રીતે એ બિચારી કાંઈ બોલી એ કી નહીં જાણી રસ્તે તમે નીકળશો તમારા ખેતર જવા માટે તમને મારી નાખવામાં આવશે. જય હિન્દ જય ભારત. આજરોજ અમે માંડળ ગામની અંદર જે ઘટના ઘટી છે આઈ સમાજની દીકરી ઉપર જે બળાત્કાર ગુજારી અને પાસ નરાધમો અમે આજે સમાજના આગેવાનો કુંડળિયા ગામના સરપંચ શ્રી ગાંગા ભાડિયા અમારી સાથે અને સમાજના ઘણા બધા ગામની અંદર લોકોને અમે મળ્યા છીએ. ઘટનાની પૂર્વ અમે રિસર્ચ કર્યું છે. આ કૃત્ય હું સરકારશ્રીને આ વિડીયોના માધ્યમથી કહું છું કે સરકાર એવા કઠોર પગલાં કેમ નથી લેતી કે જેથી કરી અને આવા નરાધમો બીજી વાર આવું કૃત્ય કરતા અસ્કાય. ખુલ્લેઆમ આ કૃત્ય શા માટે કરે છે? તો સરકારશ્રીને આપણે વિડીયોના માધ્યમથી અમે કહીએ છીએ કે આપ એવા કઠોર પગલાં લો અને વહેલી તકે આવું કૃત્ય કરતા પહેલા 100 વાર આવા નરાધમો જે છે એ વિચાર કરે. આ દિવસોની અંદર 7 તારીખે રાજુલામાં પણ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને તમામ સંગઠનો સાથે મળી અને બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપીશું અને અમારી જે માંગ છે વહેલી તકે વહેલામાં વહેલી તકે ચાર્જશીટ તૈયાર થાય અને વહેલામાં વહેલી તકે આ નરાધમોને આજીવન કેદની સજા થાય એ તરફના પગલાં લેશું અને વહેલી તકે સરકારને પણ અપીલ કરીએ કે આપ એવું ઉદાહરણ એક બેસાડો જેથી કરીને ગુજરાતમાં આવી કેટલી બહેનો દીકરીઓના જીવ બચે અને કોઈ સાથે આવું ના થાય એવું વહેલી તકે પગલાં લ્યો એવું આપ શ્રીને વિડીયોના માધ્યમથી અમે જણાવીએ છીએ.